ભરૂચના અંકલેશ્વરમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદીના પાણીમાં સતત વધારો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ગોલ્ડન બ્રિજ ખાતેની નર્મદા નદીની જળસપાટી 22 ફૂટને પાર પહોંચી છે. નદીના જળસ્તરમાં વધારો થતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે. વિગતો સાથે સંવાદદાતા યોગેશ જોડાઈ ગયા છે. યોગેશ, ભરૂચના અંકલેશ્વરમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, શું પરિસ્થિતિ છે? જી ચોક્કસથી જણાવી દઉં કે જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને સરદાર સરોવર ડેમમાંથી 3,45,000 ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે અને તેને લઈને ભરૂચ ખાતેના જે ગોલ્ડન બ્રિજની જે સપાટી છે તે 1 કલાક પહેલા 22 ફૂટે વહી રહી હતી અને અત્યારે હાલ 23 ફૂટે વહી રહી છે. તેને લઈને જે નદી કિનારાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર કેટલાક જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકોના ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તેને લઈને લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ને હજી પણ સતત જે ગોલ્ડન બ્રિજની નર્મદા નદીની જળસપાટી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને એક તરફ અતિ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. જી બિલકુલ યોગેશ, આભાર જાણકારી આપવા બદલ. વડોદરા અને પંચમહાલના સરહદી